राज्य में सरकारी नौकरियों की भर्तीओं में पेपर फूटवानी घटना अने वधी रहेली बेरोजगारी सहित मुद्दाओं विरोध में आज 28 मार्चना रोज गांधीनगर खाते गुजरात प्रदेश युवक कांग्रेस द्वारा युवा स्वाभिमान सम्मेलन राखवामां आव्युं छे, जेमां भरूच जिला युवा कांग्रेसना सभ्यो पण हाजरी आपवा जई रह्या हता। તે દરમિયાન કરજણ ટોલ ટેક્સ ખાતે ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ રાધે પટેલ સહિતના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા, તો બીજી તરફ પોલીસ દ્વારા ભરૂચ NSUIના આગેવાન યોગી પટેલની પણ અટકાયત કરાતા NSUIના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો। ગભરાયેલી ભાજપ સરકાર પોલીસને હાથો બનાવી યુવાનોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે, परंतु गुजरातनो युवान सरकारनी नीतिओथी हवे परिचित थयो छे, त्यारे हवे युवाओ एनो जवाब आवनार विधानसभानी चूंटणीमां मतदान करीने आपशे, तेवुं भरूच जिल्ला युवक कांग्रेस उपप्रमुखे जणाव्युं हतुं। गुजरातमां वारंवार जे पेपर लीक थवानी घटना बनी रहेली छे, हजारों लोकोने नोकरी मळी नथी रही, लाखों लोको आजे बेरोजगार छे, त्यारे गुजरात प्रदेश युवक कांग्रेस समिति द्वारा युवा स्वाभिमान सम्मेलनનું आयोजन કરવામાં આવેલું હતું। ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં ગુજરાતમાંથી દરેક લોકો ગાંધીનગર પહોંચવાના હતા અને પોતાના અધિકાર માટે આજે અવાજ ઉઠાવવાના હતા, ત્યારે હર હંમેશની જેમ દરેક વર્ગનો અવાજ દબાવવાની જે ભાજપની નીતિ રહેલી છે, જેના કારણે આજે ત્યાં પણ જતા અટકાવવામાં આવ્યા છે। અને ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિના પણ 25 થી 30 જેટલા આજે ગાડીઓ જ્યારે ગાંધીનગર પહોંચવાની હોય ત્યારે એમની કરજણ ખાતેથી ધરપકડ કરી અને A ડિવિઝન ખાતે એમને લાવીને ડિટેન કરવામાં આવેલા છે, ત્યારે આજે પોલીસને હાથો બનાવીને જે ભાજપ કામગીરી કરી રહેલી છે તેનો કોંગ્રેસ યુવા ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ સખત શબ્દોમાં વિરોધ કરે છે। ગુજરાતની આ તાનાશાહ સરકાર પોતાના સત્તાના જોરે પોલીસને આગળ કરી વિદ્યાર્થીઓને યુવાનોનો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે। મધ્યરાત્રિથી જ મારા નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત મૂકી વહેલી સવારે મારી ધરપકડ કરવામાં આવી છે। છેલ્લા કેટલાક વર્ષોમાં જાહેર ભરતીની પ્રક્રિયાના પ્રશ્નપત્રો ફૂટી જવા એ ગુજરાત સરકાર માટે આમ બનેલું છે। આ પેપર ફૂટતા નથી, પરંતુ વિદ્યાર્થીઓના અને યુવાઓના ભવિષ્ય ફૂટી રહ્યા છે। સરકારના ભોગે વિદ્યાર્થીઓને યુવાનોને ન્યાય મળી રહે અને પોતાના ભવિષ્ય ના બગડે એ માટે NSUI તત્પર રહેશે અને આગળમાં ન્યાય અપાવવા માટે આક્રમક આંદોલનો સરકારની ખિલાફ કરવામાં આવશે। અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।